हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु सर। मित्रों, महागुजरात आंदोलन ना परिणामे गुजरात नी स्थापना केवी रीते थई ते आ वीडियो मा जोईशु। आजादी पछी भारत ने चार जूथों मा वहेंचवामा आव्यु हतु, जेमा सौराष्ट्रनो समावेश जूथ बी मा थयो हतो, कच्छनो समावेश जूथ सी मा थयो हतो अने बाकीना गुजरात प्रांतनो समावेश जूथ ए मां थयो हतो। एटले के सौराष्ट्र अने कच्छ सिवायनो गुजरात बॉम्बे प्रेसिडेंसीनो भाग हतो। ए समये गुजरातना प्रमुख राजवीओमां वडोदराना महाराजा प्रतापसिंह राव गायकवाड़, भावनगरना महाराजा कृष्णकुमार सिंहजी गोहिल, जामनगरना नरेश दिग्विजय सिंहजी, धांगध्राना राम राजा मयूरध्वज सिंह, पालनपुरना नवाब रसूल खाननो समावेश थतो हतो। देशमां राज्योनुं पुनर्गठन भाषाना आधारे योग्य छे के नहीं तेनी समीक्षा माटे अलाहाबाद वड़ी अदालतना पूर्व न्यायाधीश एस के धरनी अध्यक्षतामां धर आयोगनी रचना थयेली, जे नवेम्बर 1947 करवामां आवेली। त्यारबाद धर आयोगे राज्योनी रचना भाषाना आधारे न करवाने बदले वहीवटी सुगमताना आधारे करवानी भलामण करी। आ वातमां जेवीपी समितिए पण समर्थन आप्युं। जेवीपी समिति एटले जे एटले जवाहरलाल नेहरू, वी एटले वल्लभभाई पटेल अने पी एटले पट्टाभी सीतारामैया। वर्ष 1951 सर पुरुषोत्तम दासनी आगेवानी हेठळ महागुजरात सीमा समितिनी रचना थई अने वर्ष 1952 भाईलाल पटेलना अथाग प्रयत्नोथी हिम्मतलाल शुक्लनी अध्यक्षतामां महागुजरात परिषदनी स्थापना थई। वर्ष 1952 मद्रास राज्यमांथी तेलुगु भाषीओए अलग आंध्र प्रदेश राज्य बनावानी प्रबल मांग करी, जेमा पोट्टीसी रामुल्लाए उपवास शुरू कर्या, जेमा 56मा दिवसना अंते तेमनुं मृत्यु थयुं, जेना कारणे दक्षिण भारतमां तोफानो थया अने छेवटे अलग आंध्र प्रदेशनी मांग सरकारे संतोषवी पड़ी। 1 ऑक्टोबर 1953 ना रोज भाषाना आधारे अलग आंध्र प्रदेशनी रचना थता अलग महागुजरातनी मांगणीनो प्रश्न पण वधु तीव्र बन्यो। ડિસેમ્બર 1953 ફઝલ અલીના અધ્યક્ષસ્થાને રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી, જેમાં હૃદયનાથ કુંજરુ અને કે એમ પાનીકર જેવા સભ્યો હતા, જેના અંતે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના થઈ। 8 ઓગસ્ટ 1956 ના રોજ ગુજરાતના વિદ્યાર્થી આંદોલનકારીઓએ અમદાવાદમાં સરઘસ કાઢ્યું, જેમાં વિરોધ માટે કોંગ્રેસ ભવન ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમનું કોંગ્રેસના નેતાઓ સાથે અસભ્ય વર્તન જણાતા સુરક્ષા માટે ઉપસ્થિત પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં આ ગોળીબારમાં પૂનમચંદ, સુરેશ ભટ્ટ, કૌશિક વ્યાસ, અબ્દુલભાઈ જેવા આંદોલનકારીઓના મોત થયા હતા, જેના અનુસંધાને સમગ્ર ભારતમાંથી સરકારની ટીકા કરવામાં આવી હતી। 1 ઓક્ટોબર 1956 ના રોજ અમદાવાદ ખાતે જવાહરલાલ નહેરુની સંબોધન સભા હતી, જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા, જ્યારે બીજી બાજુ અમદાવાદમાં જ ઇન્દુલાલ યાજ્ઞિકની સભા યોજાઈ હતી, જ્યાં વિશાળ જનમેદની ઉમટી હતી અને આ જ સભાના બાદ ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુ ચાચા તરીકે સંબોધાયા।
8 ઓગસ્ટ 1958ના રોજ લાલ દરવાજા પાસે શહીદ ખાંભી બનાવવામાં આવી, જેને સરકારે 12 ઓગસ્ટના રોજ તોડી પાડી અને ત્યારબાદ શહીદ ખાંભી માટેનો પણ અલગ સત્યાગ્રહ શરૂ થયો. મિત્રો, કેટલીક મહત્વની બાબતોને પણ જોઈએ કે બૃહદ મુંબઈ એટલે કે બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા, જેમાં 28 એપ્રિલ 1960 એટલે કે શિવાજી જયંતીના દિવસે મહારાષ્ટ્રની સ્થાપના થઈ અને ત્યારબાદ 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ. મહાગુજરાત આંદોલન સમયે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. મહાગુજરાત આંદોલન સમયે બૃહદ મુંબઈના મુખ્યમંત્રી મોરારજીભાઈ દેસાઈ હતા. મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ હતા, જ્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજે મંત્રીઓને શપથ સાબરમતી આશ્રમ ખાતે લેવડાવ્યા હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું અને ત્યારબાદ વર્ષ 1971થી ગાંધીનગર તેને પાટનગર બનાવવામાં આવ્યું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આ જ રીતે અલગ અલગ ટોપિકના વિડીયો અપડેટ થતા રહેશે, આપ રેગ્યુલર જોતા રહેશો. થેન્ક યુ.